हेलो फ्रेंड्स, આજે હું લઈને આવી છું માર્કેટમાંથી આપણે સબ્જી લઈને આવીએ ત્યારબાદ તેને કેવી રીતે સાફ કરી અને પછી ફ્રીઝમાં સ્ટોર કરવાની કે જેથી કરીને લોંગ ટાઈમ સુધી આપણી સબ્જી ફ્રેશ રહે. તો સૌ પ્રથમ તો માર્કેટમાંથી લઈને આવીએ ત્યારબાદ એને આપણે એક ટબમાં બધી જ સબ્જીને મીઠા સોડા નાખી અને પાણીમાં અડધો કલાક સુધી પલળવા દેવાની છે. ત્યારબાદ આપણે એને એ પાણીમાંથી બીજા પાણીમાં ચોખ્ખા પાણીમાં ધોઈ અને ફરીથી બીજા પાણીમાં ધોઈ અને પછી એને એક કોરા કપડામાં બધી જ સબ્જીને પોળી કરી દેવાની છે. એકદમ કોરી પડી જાય ત્યાં સુધી અડધો કલાક એને કોરી પડવા દેવાની અને ત્યારબાદ આપણે દરેક સબ્જીને આ રીતે સાફ કરવાની છે. મેં કોથમીરને અહીંયા કપડામાં કોરી પડી ગઈ ત્યારબાદ એને સાફ કરી છે. હવે હું એને એક એરટાઇટ કન્ટેનરમાં ટીશ્યુ પેપર મૂકી અને એની અંદર આ કોથમીર મૂકી દઈશ. ઉપરથી પણ બીજું ટીશ્યુ પેપર મૂકી દેવાનું અને પછી ડબ્બો બંધ કરી દેવાનો, જેથી કરીને આપણે કોથમીરમાં થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તો ટીશ્યુ પેપરમાં એબ્સોર્બ થઈ જાય. જો તમારી પાસે ટીશ્યુ પેપર ના હોય તો તમે કોટનનું કપડું પણ યુઝ કરી શકો છો. અને ડબ્બો બંધ કરી અને તમે ફ્રીઝમાં મૂકી દેશો તો તમારી જ્યારે પણ જરૂર પડે ત્યારે એકદમ ફ્રેશ કોથમીર તમને 10-15 દિવસ સુધી ફ્રેશ જ મળશે, આ રીતે જો તમે સ્ટોર કરશો તો. હવે આપણે લીલા મરચાં, એને પણ મેં પાણીથી ધોઈ દીધા છે અને એના બધા જ ડીટા આપણે આ રીતે કાઢી લેવાના છે અને પછી એને આપણે ડબ્બામાં મૂકી દેવાના છે. જો તમારી પાસે વધારે ક્વોન્ટિટીમાં લીલા મરચાં આવી ગયા હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ પણ બનાવી અને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, જેથી કરીને જ્યારે પણ લીલા મરચાંની પેસ્ટની જરૂર પડે તો ડાયરેક્ટલી યુઝ કરી શકાય. કેવી રીતે એની પેસ્ટ બનાવવાની કે જેથી કરીને લોંગ ટાઈમ સુધી સારી રહે તે હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી બતાવીશ. તો આ રીતે બધા જ લીલા મરચાં ડબ્બામાં ભરી અને એને પણ આપણે ફ્રીઝમાં મૂકી દેવાના છે, તો જેથી કરીને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમને ફ્રેશ મરચાં મળશે. આપણે જે પણ ડબ્બામાં ભરીએ તે ડબ્બો એરટાઇટ હોવો જોઈએ, એટલું ધ્યાન રાખવાનું છે. મેં ભીંડા પણ માર્કેટમાંથી લાવ્યા પછી મેં આ રીતે સરસ રીતે ધોઈ કોરા કપડાથી લૂછી અને હવે હું આ રીતે એને સમારી અને એક ટપરવેરના ડબ્બામાં પેક કરી દઈશ. વર્કિંગ વુમન જે હશે તેને આ ટિપ્સ ખૂબ જ સારી પડશે કે મોર્નિંગમાં જોબ પર જવાનું હોય તો સબ્જી સમારેલી રેડી હોય તો ડાયરેક્ટલી ફ્રીઝમાંથી કાઢી અને એને બનાવવાની જ રહે, સબ્જી સમારવા માટેનો ટાઈમ બગાડવો પડશે નહીં. આ ખૂબ જ યુઝફુલ ટ્રીપ રહેશે વર્કિંગ વુમન માટે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારી આ ટિપ્સ ગમી હોય તો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે આ પરવરને આ રીતે હું એકદમ હલકી છાલ એની કાઢી લઉં છું અને ત્યારબાદ એને સમારું છું. જો તમારે છાલ ગમતી હોય તો તમે એને છાલ સાથે પણ સમારી શકો છો. આ રીતે બધા જ પરવરની છાલ કાઢી અને એને સમારી અને એને પણ આપણે એરટાઇટ ડબ્બામાં મૂકી દેવાના છે. અંદરથી એના બીજ પણ મને થોડાક મોટા હોય તો હું કાઢી લઉં છું, તમને એનો વાંધો ના હોય તો તમે એની સાથે પણ સમારી શકો છો. તો આપણા પરવર પણ આ રીતે સાફ થઈ જશે અને એને પણ આપણે પછી એરટાઇટ ડબ્બામાં ભરી અને મૂકી દેવાના છે. જેટલું પણ સબ્જી આપણે લાવ્યા હોય દરેક સબ્જીને આપણે આ રીતે પેક કરી અને મૂકી દઈશું. 10-15 દિવસ સુધી તમારી સબ્જી એકદમ ફ્રેશ રહેશે. ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.